નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ગોસ્વામી લીના વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતીમાં પાઠ 4 આવરે વરસાદ તે વિશે આગળ શીખીશું. આવરે વરસાદ વાંચો અને લખો. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એ આપણે વાંચવાના છે અને અહીંયા લખવાના છે. તો મ ગ, મા ગ, ન મ, ના મ, ર સ, રા સ, ગ જ, ગા જ. એ જ રીતે અહીંયા ન મ, ન મે, ગ મ, ગ મે, જ મ, જ મે, મ ન, મ ને. હવે મ ગ આપણે ફરીથી બોલશું. પછી મને કાનો મા ગ, ન મ, નને કાનો ના મ, ર સ, રને કાનો રા સ, ગ જ, ગને કાનો ગા જ, ન મ, ન મને એક માતર મે, ગ મ, ગ મને એક માતર મે, જ મ, જ મને એક માતર મે એટલે કે જ મે, મ ન, મ નને એક માતર ને એટલે કે મ ને. આ શબ્દો અહીંયા તમારે લખવાના છે અને વાંચવાના પણ છે. હવે અહીંયા વાક્ય આપેલા છે તે આપણે વાંચશું. ન મ ન, ગ ર મ, જ મ. ન મ ન, ગ ર મ, જ મ. ગ ગ ન, ર મ ત, ર મે. ગ ગ ન, ર મ ત, ર મે. મ ન ન, દા દા ને, ન મ. મ ન ન, દા દા ને, ન મ. વ ર સા દ, વ ર સે. વ ર સા દ, વ ર સે. આ વાક્ય તમારે અહીંયા બાજુમાં લખવાના છે અને વાંચવાના છે. શબ્દ બનાવો. અહીંયા આપણે ચિત્ર આપેલ છે તેમાં અક્ષરો લખેલ છે, તેમાં ઉદાહરણ આપે છે, તે પ્રમાણે આપણે શબ્દ બનાવવાના છે. તો અહીંયા ઉદાહરણ આપેલ છે, વને એક માત્ર વે, પછી તીરની નિશાની છે દ સામે. તો કે દ, તો પેલું લખેલ છે વે દ. હવે વચ્ચેનું જોઈશું, તો કે વને એક માત્ર વે અને વચ્ચેનું તીર તો કે ર, તો શું છે વે ર. તો અહીંયા આપણે બીજા ખાનામાં વેર લખીશું. ત્રીજું છે, વને એક માત્ર વે અને તીરની નિશાની છે તો કે ગ, વે ગ. એવી જ રીતે અહીંયા વેદ, પછી વેર અને વેગ એ શબ્દ બનશે જે તમારે અહીંયા લખવાના છે. હવે ઉપરના ચિત્ર કરતાં અહીંયા નીચેનું ચિત્ર થોડુંક અલગ છે. પહેલાં આગળ એક અક્ષર હતું અને પછી ત્રણ અક્ષર હતા. અહીંયા ત્રણ અક્ષર છે ને, અહીંયા બાજુમાં એક અક્ષર આપેલો છે. તો સને એક માત્ર સે, વ એના ઉપરથી અહીંયા ઉદાહરણ આપેલું છે તો કે સે વ એ શબ્દ બને છે. હવે બીજું, દને એક માત્ર દે,
પછી તીરની નિશાની વા સુધી જોડેલી છે એટલે દેવ. કયો શબ્દ બનશે? દેવ. તો અહીંયા બીજા ખાનામાં તમારે દેવ લખવાનું છે. પછી વને કાનો વા, પછી તીરની નિશાની આપેલી છે વ સામે, તો કે વા વ. તો અહીંયા ત્રીજો શબ્દ બને છે વા વ, તો કે સે વ દે વ વા વ. આ ત્રણ શબ્દ બને છે જે અહીંયા તમારે લખવાના છે. સે વ દે વ વા વ. જોડકા જોડો. હવે અહીંયા ચિત્રો આપેલા છે તે જોઈ અને આપણે નીચેના જોડકા જોડવાના છે. હવે ઉદાહરણ પેલું આપેલું છે. હવે પહેલામાં છે કે કાગળનો કચરો છે તો આપણે શેમાં ફેંકશું? તો કે ડસ્ટબિન, એટલે કે કચરા ટોપલીમાં ફેંકીશું. હવે અહીંયા બીજું ચિત્ર છે માટલાનું, તો તેમાંથી આપણે પાણી ભરવું હોય તો કેવી રીતે ભરશું પીવા માટે? તો જો નળ આપેલો હોય તો નળ ચાલુ કરીને ભરી શકીએ, પણ માટલો છે તે નળ વિનાનું હોય તો શું કરશું? તો કે ડોયો છે, ડોયાનું ચિત્ર આપેલું છે ને અહીંયા નીચે, તો તેની સાથે ડોયાને માટલા સાથે જોડવાનું છે. એટલે કે ડોયો છે તે માટલામાં અંદર નાખી અને પાણી ભરી અને ગ્લાસમાં રેડીએ અને આપણે ગ્લાસમાંથી પાણી પી શકીએ. આપણે અંદર હાથ બોળાય નહીં, અંદર આપણે હાથ બોળીએ તો આપણા હાથનો નખનો જે મેલ હોય તે પાણીમાં જાય અને પાણી ગંદુ થાય ને એવું પાણી પીએ તો રોગ થાય. હવે ઘરનું ચિત્ર આપેલું છે, તો ઘરમાં આપણે સફાઈ કરવી હોય, કચરો કાઢવો હોય, સંજવારી કાઢવી હોય તો કેવી રીતે કરશું? તો કે સાવરણીનું ચિત્ર આપેલ છે, તો કે સાવરણીથી આપણે ઘરને સાફ સફાઈ કરીએ છીએ, ઘરને સાફ રાખીએ છીએ, બરાબર ને? તો ઘરની સામે સાવરણીનું ચિત્ર છે તેમાં જોડવાનું છે. હવે અહીંયા રસ્તાની સાઈડમાં કચરો પડ્યો છે તો એ કેના શેના વડે આપણે સાફ કરશું? તો અહીંયા બીજું ઝાડુનું ચિત્ર આપેલું છે, તો કે એના વડે આપણે સાફ કરશું. હવે આપણે હંમેશા આના ઉપરથી શું શીખ્યા? તો કે કચરો છે તે કચરા ટોપલીમાં જ નાખવો જોઈએ. પછી માટલામાં જો નળ હોય તો નળમાંથી પાણી પીવું જોઈએ, નહીતર ડોયા વડે ગ્લાસ ભરીને પાણી પીવું જોઈએ. અને ઘરમાં સાફ સફાઈ રાખવી જોઈએ, જેમ કે સંજવારી કાઢવી જોઈએ, પોતા કરવા જોઈએ, જ્યાં ત્યાં કચરો ફેંકવો ન જોઈએ, રોડ ઉપર પણ ક્યાંય પણ કચરો ફેંકવો જોઈએ નહીં. હંમેશા કચરા ટોપલીનો જ ઉપયોગ કરવો જોઈએ કચરો ફેંકવા માટે. કા જોડો, ચિત્ર બનાવો. હવે અહીંયા ટપકા આપેલા છે તે આપણે જોડવાના છે અને ચિત્ર બનાવવાનું છે. હવે અહીંયા 1, 8 અને 2 જોડેલા છે, બરોબર? હવે આપણે 1થી સીધા 2 નંબરે જોડશું. તમારે બધાએ મારી સાથે સાથે જોડવાનું છે. તો પહેલાં 1થી 2 નંબર સુધી જોડો. જોડાઈ ગયું બધાને? 2થી 3 નંબર સુધીની રેખા જોડો. જોડાઈ ગઈ લીટી થઈ ગઈ બધાને? 3થી 4 સુધી લીટી દોરો. હવે 4થી 5 સુધી લીટી દોરવાની છે. 5થી 6 સુધી લીટી દોરો નીચે. પછી 6થી 7 સુધી લીટી દોરો અને 7થી 8 સુધી લીટી દોરો. હવે જોડાઈ ગઈ બધાને? 1થી 2, 2થી 3, 3થી 4, 4થી 5, 5થી 6, 6થી 7, 7થી 8. હવે શેનું ચિત્ર તૈયાર થઈ ગયું? હોળી. તો અહીંયા આપણે 1થી 8 નંબર જોડ્યા અને સરસ મજાનું હોળીનું ચિત્ર તૈયાર થઈ ગયું. થઈ ગયું છે ને બધાને? શું દોર્યું તમે? હોળી. હવે બધાએ હોળી જોઈ છે ને? તો કે હોળી ક્યાં હોય? હોળી દરિયામાં હોય, હોય ને? પછી અમુક જગ્યાએ નદીમાં પણ હોય. હોળીમાં બેસવાની ખૂબ જ મજા આવે. અહીંયા આપણો પાઠ 4 આવરે વરસાદ પૂરો થાય છે. હવે એમાં આપણે શું શીખ્યા? તો કે વ ર સ દ, પછી વને એક માત્ર વે, રને એક માત્ર રે, સને એક માત્ર સે, દને એક માત્ર દે. હવે આ તમારે અભ્યાસ ચાલુ રાખવાનો છે
ફરી પાછા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.